नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान एमा प्रकरण 9 वन अने वन्यजीव संसाधन एनो आपणे जे अभ्यास करीए छीए एनी अंदर आपणे लुप्त थतुं वन्यजीवन एनो अभ्यास करी चूक्या छीए कि आजे केटलाक कारणोसर केटलाक वन्य प्राणीओ छे ए लुप्त थई गया छे, केटलाक वन्य प्राणीओ એ લુપ્ત થવાની તૈયારીમાં છે. દાખલા તરીકે આપણે જોઈ ગયા કે ચિત્તો એ લુપ્ત થઈ ગયો છે. વાઘ જે સમગ્ર દેશમાં જોવા મળતા હતા તો તે અત્યારે અમુક રાજ્યમાં જોવા મળે છે. તો એને ધ્યાનમાં રાખી અને આપણા દેશની અંદર જે વન્યજીવો છે એના સંરક્ષણ માટેના કેટલાક ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. તો વન્યજીવો એના સંરક્ષણ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આપણે અત્યારે એનો અભ્યાસ કરવાનો છે કે વન્યજીવો એનું સંરક્ષણ કરવા માટે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે વન્યજીવોની સંખ્યા જે ઘટતી જાય છે તો એનું જે મુખ્ય કારણ છે એ જંગલોનો નાશ. તો જંગલોનો જે નાશ થાય છે તો એના કારણે જે વન્યજીવોના જે કુદરતી રહેઠાણો છે એના જે આશ્રય સ્થાનો છે એ છીનવાઈ જાય છે અને આ કુદરતી રહેઠાણો વગર આ વન્યજીવો રહી શકતા નથી અને એના કારણે ધીમે ધીમે વન્યજીવોની જે સંખ્યા છે એ ઘટતી જાય છે. તો પહેલી જ બાબત, વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે આપણે જે બાબત ધ્યાનમાં રાખવાની છે કે આપણી જે માનસિકતા છે, આપણો જે દ્રષ્ટિકોણ છે કે જંગલો છે એ આવકનો સ્ત્રોત છે, આવકનું સાધન છે, તો એવી માનસિકતા કે દ્રષ્ટિકોણ એ બદલવાની જરૂર છે. એ એવી માનસિકતા કે જે દ્રષ્ટિકોણ છે તે ભૂલ ભરેલું છે. જો એને આપણે બદલાવશું તો જ છે જંગલો, એ જંગલો એને ટકાવી શકીશું અને તો જ જે વન્યજીવો છે એના જે કુદરતી રહેઠાણો છે એ કુદરતી રહેઠાણોને આપણે બચાવી શકીશું. એટલે વન્યજીવો એના સંરક્ષણ માટેના જે ઉપાયો છે એની અંદર આ પહેલી બાબત આપણે યાદ રાખવાની છે કે જંગલો વિશેના જે દ્રષ્ટિકોણ કે જે માનસિકતા આપણે છે તે બદલવાની જરૂર છે. શું માનસિકતા છે? તો કે આપણે જંગલ છે એને માત્ર આવકનો સ્ત્રોત ગણીએ છીએ. તો એ માનસિકતા જો બદલાવશું તો જ આપણે વન્યજીવો એના જે કુદરતી રહેઠાણો છે એને ટકાવી શકીશું. એટલે પહેલી બાબત આ. ત્યારબાદ આવશે વન્યજીવો, આની અંદર જીવજંતુથી માંડી તૃણાહારી પ્રાણીથી માંડી અને માંસાહારી પ્રાણીનો સમાવેશ થાય અને એના કારણે જંગલની અંદર જે તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણી, તૃણાહારી કે જે ઘાસ ઉપર નભનારા છે, હરણ, ચિત્તલ, સાબર, આવા બધા જે પ્રાણીઓ છે એ તૃણાહારી પ્રાણી કહેવાય. જ્યારે વાઘ, સિંહ, દીપડા આ બધા છે એ માંસાહારી પ્રાણી છે અને માંસાહારી પ્રાણી એ તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એના કારણે જંગલની અંદર તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણી એ બંને વચ્ચેનું સંતુલન જાળવવું જરૂરી છે. તો જ આ તૃણાહારી અને માંસાહારી પ્રાણી છે એ ટકી શકશે. તો બંને વચ્ચે સંતુલન જાળવવા માટે સમય સમયે એની વસ્તી ગણતરી કરવી જોઈએ કે જેના કારણે ખ્યાલ આવે કે કયા તૃણાહારી પ્રાણીની સંખ્યા ઘટતી જાય છે, કયા માંસાહારી પ્રાણીની સંખ્યા ઘટતી જાય છે, તો એના સંવર્ધન માટેનો પ્રયત્ન કરવામાં આવે. તો તૃણાહારી અને માંસાહારી પ્રાણી આ બંને વચ્ચેનું સંતુલન જાળવવું જરૂરી છે. તો આ માટે વસ્તી ગણતરી કરવી જોઈએ. એટલું જ નહીં પણ જંગલ વિસ્તારની અંદર
જે જળ સ્ત્રોતો છે એ જળ સ્ત્રોતોની પણ જાળવણી કરવી જોઈએ, કારણ કે ઉનાળાના સમયગાળા દરમિયાન જે નદી નાળા છે સુકાઈ જતા હોય છે તો પાણી વગર પશુ પક્ષી કે વન્ય પ્રાણીઓ છે એ ઘણીવાર છે એ મૃત્યુ પામતા હોય છે. તો જળ સ્ત્રોતો છે એની પણ જાળવણી કરવી જરૂરી છે. અને ઘણીવાર એ જંગલ વિસ્તારની અંદર જે પશુચરાણની પ્રવૃત્તિ થતી હોય છે તો આ જે પશુચરાણની જે પ્રવૃત્તિ થાય છે તો એની અંદર ઘણીવાર નાના નાના જે છોડવાઓ છે એ પાલતુ પશુઓ ખાઈ જતા હોય છે, અથવા એના પગ નીચે ઘણીવાર છે એ આવા છોડવા દબાઈ જતા હોય છે. તો એના કારણે જે આવા છોડવા એનો જે વૃક્ષ તરીકેનો જે વિકાસ થવો જોઈએ એ થઈ શકતો નથી, એટલે એના કારણે જંગલોનો જે વિકાસ થવો જોઈએ એ થતો નથી. એટલે જંગલની અંદર પશુ ચરાણ છે તો એ પશુ ચરાણ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ, અથવા પ્રતિબંધ મૂકવા માટેના પગલાં લેવા જોઈએ. કારણ કે જંગલનો વિકાસ નહીં થાય તો એની સીધી અસર છે તે તૃણાહારી પ્રાણી ઉપર થાય છે. એટલે તૃણાહારી અને માંસાહારી પ્રાણી એ બંને વચ્ચેનું સંતુલન જાળવવું જરૂરી છે. તો સંતુલન જાળવવા માટે સમય સમયે વસ્તી ગણતરી કરવી જોઈએ, જંગલની અંદર જળ સ્ત્રોતો છે એની જાળવણી કરવી જોઈએ, અને જે પશુ ચરાણ છે એના ઉપર પ્રતિબંધ માટેના પગલાં ભરવા જોઈએ. ત્યાર પછી આવશે આ જે વન્ય જીવો એનો જે વિનાશ થાય છે, તો એમાં આપણે અગાઉ જોઈ ગયા છીએ કે કેટલાક વન્ય જીવો એમાંથી વાળ મેળવવામાં આવે છે, હાડકાં મેળવવા માટે, શિંગડા મેળવવા માટે, પીછા મેળવવા માટે કે દાંત મેળવવા માટે શિકાર કરવામાં આવે છે, અને એના કારણે વન્ય જીવોની સંખ્યા ઘટતી જાય છે. તો એને ધ્યાનમાં રાખી અને આ વન્ય જીવો છે એનો જે શિકાર કરવામાં આવે છે તો એ શિકાર ઉપર પ્રતિબંધ મૂકવા માટે કડક કાયદા ઘડવા જોઈએ. અને જો કાયદા ઘડેલા હોય તો કડક રીતે જો એનું અમલીકરણ કરવામાં આવે તો આપણે વન્ય પ્રાણીઓ છે એને બચાવી શકીએ. એટલે શિકાર ઉપર, શિકારને દામવા માટે અથવા એને દૂર કરવા માટે કડક કાયદા ઘડવા જોઈએ. ત્યાર પછી જંગલની અંદર ઘણી વાર છે તે ખનીજો પ્રાપ્ત થતા હોય છે, અને પ્રતિબંધ હોવા છતાં પણ ગેરકાયદેસર ખનીજો પ્રાપ્ત કરવા માટે ખનન પ્રવૃત્તિ થતી હોય છે, ખોદકામ થતા હોય છે. તો જે લોકો જંગલની અંદર ગેરકાયદેસર ખનીજ મેળવવા માટે ખનન પ્રવૃત્તિ કરે છે તો એ પ્રતિબંધ હોવા છતાંય ખનન પ્રવૃત્તિ કરતા હોય તો એના ભંગ બદલ એને સજા કરવી જોઈએ અને દંડની જોગવાઈ કરવી જોઈએ, કે જેના કારણે આપણે જંગલોને બચાવી શકીએ અને વન્ય જીવો છે એનું સંરક્ષણ કરી શકીએ. એટલે જે ખનન ગેરકાયદેસર જે ખનન પ્રવૃત્તિ થાય છે એનો જે લોકો ભંગ કરે તો એ બદલ સજા કે દંડની જોગવાઈ કરવી જોઈએ. હવે વન્ય જીવો એનો પ્રજનન કાળનો અમુક સમય હોય છે, તો વન્ય જીવોનો જે પ્રજનન કાળનો જે સમયગાળો હોય એ સમયગાળામાં કોઈ ખલેલ ન પહોંચે એની પણ કાળજી રાખવી જોઈએ, તો જેના કારણે જે વન્ય જીવો છે એનું સંવર્ધન કરી શકાય. એટલે પ્રજનન કાળમાં ખલેલ ન પહોંચે તેવી વ્યવસ્થા દાખલ કરવી જોઈએ. ઉપરાંત જંગલ વિસ્તારની અંદર જંગલ ક્ષેત્રોમાં ઘણીવાર માછીમારીની પ્રવૃત્તિ થતી હોય, મીઠા પાણીના જે માછલાઓ, ત્યાર પછી વન્ય પેદાશોનું જે એકત્રીકરણ થતું હોય, ને કાં પછી એ પ્રવાસીઓ છે એ ઘણીવાર એ હરવા ફરવા માટે આવતા હોય છે, તો આ જે પ્રવૃત્તિ છે એનાથી વન્ય જીવો ઉપર જે પ્રતિકૂળ અસરો પડતી હોય છે. તો આ પ્રતિકૂળ જે અસર પડે છે એનો અભ્યાસ કરી અને જે યોગ્ય પગલાં ભરવા જોઈએ કે જેના કારણે આપણે જે વન્ય જીવો છે એનું સંરક્ષણ કરી શકીએ. એટલે જંગલો, જંગલ ક્ષેત્રની અંદર માછીમારી,
वन्य पेदाशोनु एकत्रीकरण अने प्रवासन जेवी जे प्रवृत्ति थाय छे तो एनो जे अभ्यास करीने पगला लेवा जोईए। हवे वन्य जीवोना संरक्षण माटे गम्मे एटला कायदा घड़ाय पण ज्यां सुधी समाजना लोको छे एमां ज्यां सुधी जागृति नहीं आवे त्यां सुधी वन्य जीवो छे एनुं संरक्षण करी शकीशुं नहीं। एटले वन्य जीवोना संरक्षण माटे समाजना जे लोको छे एनी अंदर जनजागृतिना कार्यक्रमो छे तेनुं आयोजन करवुं जोईए। एमां शिबिरोनुं आयोजन करवुं जोईए, सामान्य नागरिकोने एकठा करवा जोईए अने वन्य जीवो ए कई रीते जे उपयोगी छे एनी जाणकारी आपवी जोईए तो ज आपणे वन्य जीवोनું संरक्षण करी શકીશું। એટલે સમાજની અંદર જનજાગૃતિના જે કાર્યક્રમો છે તેનું આયોજન કરવું જોઈએ। હવે વન્ય જીવો એના સંરક્ષણ માટે સરકાર તરફથી આખો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે તો વન્ય જીવોના સંરક્ષણ માટે તંત્ર કામગીરી કરતું હોય છે પરંતુ ઘણીવાર આ જે તંત્ર છે એ બરાબર કામગીરી કરતું નથી, એની જે કામગીરી છે એ ઘણીવાર નબળી હોય છે, શિથિલ હોય છે। તો આ તંત્રની જો નબળી કામગીરી જણાય તો સમાજના કેટલાક જવાબદાર નાગરિક જૂથો છે એણે આગળ આવવું જોઈએ અને એને કામગીરી કરવા માટે છે એ દબાણ કરવું જોઈએ અથવા એને કામગીરી માટેની એને પ્રાથમિકતા આપવા માટે એને દબાણ કરવામાં આવે તો જ જે તંત્ર છે કામગીરી કરશે તે તો જ વન્ય જીવોનું રક્ષણ કરી શકાશે। કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે તંત્ર કામગીરી કરતું હોય છતાં પણ જંગલની અંદર કેટલાય વન્ય જીવો એનો આડેધડ શિકાર થતો હોય છે। એટલે આવું ન થાય તો એ માટે જે સમાજના જે જવાબદાર નાગરિક જૂથો છે એણે આગળ આવી અને આ તંત્ર જે કામગીરી કરે તો એવો પ્રયત્ન કરવો જોઈએ। તો આવી રીતે છે એ વન્ય જીવોનું સંરક્ષણ કરી શકાશે। ઉપરાંત જંગલની અંદર ઘણીવાર જે વન્ય જીવો છે બીમાર પડતા હોય છે, ઓચિંતા રોગચાળા ફાટી નીકળતા હોય છે તો મોટી સંખ્યામાં ઘણીવાર વન્ય જીવો મૃત્યુ પણ પામે છે। તો આવા જે બીમાર પડેલા વન્ય જીવો છે એને તાત્કાલિક તબીબી સારવાર આપવી જોઈએ કે જેના કારણે આપણે વન્ય જીવો છે એને બચાવી શકીએ। તે ઉપરાંત જંગલની અંદર ઘણીવાર છે પાણીની સુવિધા ન હોય, ખોરાક પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો ન હોય તો પાણી અને ખોરાક એને પૂરતા પ્રમાણમાં મળી શકે તો એ માટેનું પણ આયોજન કરવું જોઈએ। તે સિવાય વન્ય જીવોના સંરક્ષણ માટે સરકાર તરફથી અભયારણ્યની રચના કરવામાં આવી છે, રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના કરવામાં આવી છે, જૈવ આરક્ષિત ક્ષેત્રો એની રચના કરવામાં આવી છે। તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો એનો વિકાસ કરવો જોઈએ તો આપણે વન્ય જીવોનું સંરક્ષણ કરી શકીશું। અને વન્ય જીવોના સંરક્ષણ માટે સમાજના લોકો જાગૃત બને તો એ માટે છે એ પ્રસાર માધ્યમોનો પણ ઉપયોગ કરવો જોઈએ। વર્તમાન પત્રો, ટેલિવિઝન આનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણે વન્ય જીવો છે એ વન્ય જીવોનું સંરક્ષણ કરી શકીશું। તો આ વિદ્યાર્થી મિત્રો, આ વન્ય જીવોના સંરક્ષણ માટે કઈ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે અથવા સંરક્ષણ માટેના કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ તો એટલી બાબત આપણે યાદ રાખવાની છે। હજુ પણ એકવાર જોઈ લ્યો કે જંગલો વિશેની આપણો દ્રષ્ટિકોણ કે માનસિકતા બદલવાની જરૂરી છે। જંગલ આવકનો સ્ત્રોત છે એના બદલે જંગલો છે એ વન્ય જીવોના જે કુદરતી રહેઠાણો છે એ માની અને એનું સંરક્ષણ કરી શકાય। બીજી બાબત, તૃણાહારી અને માંસાહારી પ્રાણી એનું સંતુલન જાળવવું જરૂરી છે તો આ માટે સમય સમય વસ્તી ગણતરી કરવી જોઈએ, એના જળ સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ અને પશુ ચરાણ ઉપર પ્રતિબંધ માટે પગલાં ભરવા જોઈએ। ત્યારબાદ શિકારને ડામવા માટે જે કાયદા છે એના કડક રીતે અમલીકરણ કરાવવું જોઈએ। ગેરકાયદેસર
खनन प्रवृत्ति जे थाय छे तो एक खनन प्रवृत्ति पर प्रतिबंध होवा छता पण एनो जो ए भंग करे छे तो ए भंग बदल एने सजा के दंडनी जोगवाई करवी जोईए। प्रजनन काल में खलेल न पोचे एवी व्यवस्था दाखल करवी जोईए। जंगल क्षेत्रनी अंदर माछीमारी वन्य पेदाशोनुं एकत्रीकरण के प्रवासनथी वन्य जीवन उपर जे असर थाय छे तो एनो अभ्यास करी अने पगला लेवा जोईए। समाजना लोको छे एमां जनजागृतिना कार्यक्रमोनुं आयोजन करवुं जोईए अने वन्य जीवो एना रक्षण माटे जे तंत्र काम करे छे एनी कामगीरी जो शिथिल के नबळी थाय तो जवाबदार नागरिक जूथोए एना ऊपर काम करवा माटे दबाण करवुं जोईए। बीमार वन्य जीवो छे तो एने तबीबी तात्कालिक सारवार आपवी जोईए। पाणी अने ખોરાક માટેનું આયોજન કરવું જોઈએ। અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેવા આરક્ષિત ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ અને વન્ય જીવોના સંરક્ષણ માટે લોકોમાં જનજાગૃતિ લાવવા પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ। તો અહીંયા સંરક્ષણ માટેના ઉપાયો છે એ પૂરા થાય છે। હવે વન્ય જીવોના સંરક્ષણ માટે સરકારે પણ કેટલાક પ્રયત્ન કર્યા છે। કેટલાક વન્ય જીવો એ લુપ્ત થઈ ગયા છે, કેટલાક વન્ય જીવો લુપ્ત થવાની તૈયારીમાં છે, કેટલાક વન્ય જીવો છે એ ભયના આરે આવીને ઊભા છે, તો એને ધ્યાનમાં રાખી સરકારે વન્ય જીવોના સંરક્ષણ માટે કેટલીક યોજના સાકાર કરી છે। તો આ એક એક યોજના આપણે જે જોવાની છે અને આ જે યોજના છે એ બે બે માર્કના પ્રશ્નો માટે મહત્ત્વની યોજના છે। તો હવે આપણે જોઈશું તે વન્ય જીવોના સંરક્ષણ માટેની યોજના। પહેલી જ યોજના છે વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર। તો વાઘ એ આપણને ખબર છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને 20મી સદીની અંદર ભારતની અંદર લગભગ 40,000 જેટલા જે વાઘ છે એ હતા એવો ઉલ્લેખ જોવા મળે છે અને આખા સમગ્ર ભારતની અંદર વાઘ જોવા મળતા હતા। અત્યારે અમુક રાજ્યમાં જ વાઘ જોવા મળે છે, જેમ કે પશ્ચિમ બંગાળ છે, અસમ છે, હિમાલયના ક્ષેત્રો છે, ગુજરાતના જંગલોમાં વાઘ નથી। તો વાઘની સંખ્યા આજે ઘટતી જાય છે, વાઘના અસ્તિત્વ સામે આજે એક ખતરો ઊભો થયો છે। પહેલાં આપણા દેશની અંદર જે આખા દેશમાં જે વાઘ જોવા મળતા હતા પરંતુ વાઘના ચામડા, નખ, હાડકા, માંસ આ ચીજવસ્તુ પ્રાપ્ત કરવા માટે વાઘનો શિકાર થતો જાય છે। તો ગેરકાયદેસર વાઘનો જે શિકાર થાય છે અને નિર્વનીકરણ એટલે જંગલોનો જે વિનાશ થાય છે તો આ કારણને પરિણામે વાઘ એના અસ્તિત્વ સામે આજે ખતરો ઊભો થયો છે। તો વાઘના જે અનિયંત્રિત ગેરકાયદેસર શિકાર અને નિર્વનીકરણથી વાઘના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે તો એને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે 1971માં આ ખાસ છે, યાદ રાખવાનું છે, ઈસવીસન 1971માં વાઘ પરિયોજના દાખલ કરી છે। એટલે વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? 1971ની અંદર। હવે વાઘ પરિયોજના જે શરૂ કરવામાં આવી છે એનો મુખ્ય હેતુ શું છે? તો મુખ્ય હેતુ વાઘના જે કુદરતી રહેઠાણો છે એ કુદરતી રહેઠાણોનું સંરક્ષણ કરવું અને પર્યાવરણનું સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય કક્ષાએ પગલાં લેવા એ હેતુથી આ વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી છે। એટલે વાઘ પરિયોજના અનુસાર કુદરતી રહેઠાણો અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે પગલાં લેવા માટે આ વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અનુસાર ભારતની અંદર 44 જેટલા જે ક્ષેત્રો છે એ વાઘના સંરક્ષણ માટે શરૂ કરવામાં અથવા કાર્યરત છે।
तो आप खास ख्याल रखो कि वाघ परियोजना अनुसार भारतनी अंदर वाघना संरक्षण माटे हाल में केटला क्षेत्रों कार्यरत है, तो 44 क्षेत्रों कार्यरत है। तो वाघ परियोजना ए महत्वनी योजना है, एटले फरी पाछू जोई लेजो कि वाघ परियोजना शा माटे शुरू करवामां आवी छे, तो के वाघना अस्तित्व सामे खतरो छे। वाघना अस्तित्व सामे सेना कारणे खतरो छे, तो अनियंत्रित अने गैरकायदेसर जे वाघनो शिकार थाय छे अने जंगलोनो नाश थाय छे, तो ए कारणथी एना अस्तित्व सामे आजे खतरो छे। तो एने ध्यानमां राखी अने भारत सरकारे वाघ परियोजना तो 1971 शुरू करी छे। હવે એનો હેતુ શું છે, તો કે એના કુદરતી રહેઠાણોની જાળવણી કરવી અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે આખા દેશમાં રાષ્ટ્રીય સ્તરે છે પગલાં લેવામાં આવે છે, અને વાઘ પરિયોજના અનુસાર આખા દેશમાં કેટલા ક્ષેત્રો કાર્યરત, તો 44 ક્ષેત્રો કાર્યરત છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાઘ પરિયોજના એ બે ગુણના પ્રશ્ન માટે છે, એ મહત્વનો છે। હવે પછી આવશે હાથી પરિયોજના। જો હાથીની સંખ્યા પણ દિવસે દિવસે ઘટતી જાય છે, ભારત આપણા ગુજરાતના જંગલમાં અત્યારે હાથી જોવા મળતા નથી, તો હાથીની જે સંખ્યા ઘટતી જાય છે તો એને ધ્યાનમાં રાખી ભારત સરકારે 1992 આ હાથી પરિયોજના જે પ્રોજેક્ટ છે એની શરૂઆત કરી છે। અને આ હાથી પરિયોજના જે શરૂ કરી તો એનો મુખ્ય હેતુ શું, તો એના જે જંગલની અંદર જે હાથીઓ રહે છે તો એના જે કુદરતી રહેઠાણો છે એ કુદરતી રહેઠાણોનું સંરક્ષણ કરવાનો હેતુ છે। માત્ર કુદરતી રહેઠાણો એનું જ સંરક્ષણ નથી કરવાનું, પણ હાથીઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે, તો એના જે સ્થળાંતરના માર્ગો છે તો એનું સંરક્ષણ કરવાનું। કારણ કે આપણને ખબર છે કે હાથી એની હાથી દાંત મેળવવા માટે, એના ચામડા મેળવવા માટે પણ હાથીઓનો શિકાર કરવામાં આવે છે, અને હાથી દાંત એની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ ઊંચી કિંમત પ્રાપ્ત થાય છે, તો એના કારણે હાથીઓની જે હત્યા કરી નાખવામાં આવે છે। તો એને ધ્યાનમાં રાખી અને સરકારે એના જે હાથીઓના કુદરતી રહેઠાણો છે એનું પણ સંરક્ષણ કરવું, અને એના જે સ્થળાંતરના જે માર્ગો છે એનું સંરક્ષણ કરવાના હેતુથી હાથી પરિયોજના દાખલ કરવામાં આવી છે। અને હાથી પરિયોજના અનુસાર ભારતની અંદર 26 જેટલા એના જે વિસ્તારો છે એ અત્યારે કાર્યરત છે, એટલે 26 જેટલા વિસ્તારોની અંદર આ હાથીઓ છે એને સુરક્ષા માટે કાર્ય કરવામાં આવે છે। હાથી પરિયોજનાની અંદર માત્ર જંગલમાં વસવાટ કરનારા હાથીઓના રક્ષણ માટે જ નથી, પરંતુ પાલતુ જે હાથી છે, તો પાલતુ હાથીઓ છે એના પાલન પોષણ માટે પણ આ યોજનામાં કામગીરી કરવામાં આવે છે। આપણને ખબર છે કે હાથી છે એ પાલતુ પ્રાણી છે, અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં કેરળ જેવા રાજ્યની અંદર હાથીઓને પાળવામાં આવે છે, અને હાથીઓના પાલન પોષણ માટે એને જે કાંઈ આર્થિક સહાયની જરૂર હોય છે તો એ સહાય સરકાર તરફથી આ હાથી પરિયોજનાની અંદર આપવામાં આવે છે। તો આમ ભારત સરકારે એ હાથીના રક્ષણ માટે હાથી પરિયોજના દાખલ કરી છે। યાદ રાખજો કે કઈ સાલમાં, તો 1992ની અંદર આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। એનો મુખ્ય હેતુ શું છે, તો કે એના જે કુદરતી રહેઠાણો એનું સંરક્ષણ કરવું, એના જે સ્થળાંતરના જે માર્ગો છે એનું સંરક્ષણ કરવું એનો હેતુ છે, અને આ જે હાથી પરિયોજના અનુસાર 26 જેટલા ક્ષેત્રો છે એ કાર્યરત છે, અને હાથી પરિયોજનાની અંદર પાલતુ જે હાથીઓ છે તો એના સંરક્ષણ માટે પણ, એને સહાય માટે પણ કામગીરી કરવામાં આવે છે। તો આ છે તે હાથી પરિયોજના। હવે પછી આવશે ગેંડા પરિયોજના। જો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે એક સિંગી ગેંડો, અને એક સિંગી ગેંડો એ પશ્ચિમ બંગાળના સુંદરવનના જે જંગલો છે
એમાં થોડી ઘણી માત્રામાં જોવા મળે છે. અને અસમની અંદર બ્રહ્મપુત્ર નદી એનો જે દલદલી વિસ્તાર છે, આ વિસ્તારની અંદર આ એક સિંગી ગેંડો જોવા મળે છે. એક સિંગી ગેંડામાં એના જે નાકના ઉપરના ભાગે સિંગડું હોય છે, 3 કિલો જેટલું આ સિંગડું હોય. આ સિંગડાનો ઉપયોગ એ દવા બનાવવા માટે કરવામાં આવે છે અને એના કારણે ગેંડાને મારી નાખવામાં આવે છે. એટલે ગેંડાની જે સંખ્યા છે એ પણ ઘટતી જાય છે. તો એને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે ગેંડાને બચાવવા માટે વ્યૂહરચના ઘડી છે. આ વ્યૂહરચનાનું નામ છે રાઇનો વિઝનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અને રાઇનો વિઝનના કાર્યક્રમ અનુસાર 2020 સુધીમાં ગેંડાની જે સંખ્યા છે એ 3000 સુધી લઈ જવાનો જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો આ ખાસ યાદ રાખજો કે રાઇનો વિઝનની જે વ્યૂહરચના છે એ કયા પ્રાણીના રક્ષણ માટે કરવામાં આવી છે, તો એક સિંગી જે ગેંડો છે એના રક્ષણ માટે છે કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વન્યજીવોના સંરક્ષણ માટે એના જે ઉપાયો છે, તો એના માટેની જે યોજનાઓ છે એ યોજના આપણે જોઈ. તમારે હોમવર્કની અંદર આ જે યોજના છે એ 3 યોજના ફરજિયાત તમારે લખવાની છે. વાઘ પરિયોજના, હાથી પરિયોજના અને ગેંડા પરિયોજના એ તમારે છે એ લખવાની છે. અને એ ઉપરાંત પણ કેટલાક જે વન્ય પ્રાણીઓ છે તે વન્ય પ્રાણીના રક્ષણ માટેની જે યોજનાઓ છે, તો તે ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એ મીઠા પાણીની મગરની પ્રજાતિ છે. તો 1970ના દાયકામાં આ જે પ્રાણી છે, આ ઘડિયાળ છે, તો એની સંખ્યા પણ ઘટતી જતી હતી, એ લુપ્ત થવાની આરે આવીને ઊભી હતી. તો એને ધ્યાનમાં રાખી અને એ મગરની, મીઠા પાણીના મગરની પ્રજાતિ જે ઘડિયાળ કહેવાય છે, તો એના રક્ષણ માટે પણ સરકારે આ યોજના છે તે સાકાર કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે અમુક જે યોજના છે એ હવે પછીના લેક્ચરની અંદર એની ચર્ચા કરીશું.